હેલો મિત્રો, જય દ્વારકાધીશ. તો કેમ છે બધા? એવું કે બધા એકદમ ફાઇન જ હશે. તો ફરીથી આવી ગયું છે એક નવા વિડીયો સાથે. તો જો અત્યારે ખળ થઈ ગયું હતી નિંદી બધાએ એકદમ પાછળ દે ધોકળ ધોકળ રોગી થઈ ગઈ છે ઢાઈવાળી હારમાં. તો ઘણા દિવસો આજ તો સુરત દેખાણો. બપોર પહેલાં તો વરસાદ હતો, પણ બપોર પછી જરાક તડકા જેવું મસ્ત વાતાવરણ છે. જો બતાવું, જુઓ હમણાં તડકો થયો હતો પણ હમણાં વળી પાછો ઢંકાઈ ગયો. જોવો માંડવી આવી થઈ ગઈ છે બધાને હાથી આંકવા જેવું છે, પણ વરસાદ ચાલુ ને ચાલુ રહે છે તો પછી હાથી આંકવાનો કોઈને મેળ ના આવે એટલે ખડે બહુ જ છે. જોવો આ બાજુ વાતાવરણ સરસ છે. અને આ છે આપણો એક ચારો રીંગણી વાળો નીંદવાનો. બાકી આખી રીંગણી નીંદાઈ પણ આ એક ચારો રહી ગયો છે. તો ચાલો નીંદી લેશું. જો હું તો નળવારી ડોલ લઈને નીંદી. આ નળવારી ડોલ એટલે છે કેમ કે આમાં કંઈક ખાતર કે કંઈક પાવું હોય તો આપણે આમાં નળ ફિટ કર્યો છે તો ડાયરેક્ટ ચાલુ કરી દેવાનું એટલે પવાઈ રાખે. ચાલો નીંદી લેશું. કોરાઠું હે તો એમાં રીંગણી છે પણ રીંગણી દેખાતી નહીં એવું ખડ છે. રોગી ધોકડ જ છે. આજ તો અમારા જો ક્રિશ ભાઈ એ નીંદો આવી ગયા. ક્રિશ ને બિચારાને લગાડી દીધો. બાકી બધા આપણે નીંદતા જોઈ. જો બધા ચારે કો નીંદે જ છે. થોડુંક વાદળ છે એવું વાતાવરણ છે. તો ચાલો નીંદી લેશી. એક જ ચારો છે પછી ઘરે જઈને તારે આજ તો પાણીપુરીનો પ્લાન છે. તો ચાલો નીંદી લઈ પછી મળ્યા. અને જરાક આજો પોરબંદર ગયા તેદુનું આમ મોઢું જરાક થઈ ગયું છે. ચાલો કાઢું હાઈલા રાખે. તો ચાલો તડકો લઈ ગયો એટલે એવું થઈ ગયું. હવે નીંદી લઈએ પછી મળ્યા. જાઓ ગાઈસ, મમ્મી કંઈક કહે. હો ગાઈસ બોલ. વિડીયો સામે આવે એટલે બોલવાનું બંધ. નકર તો ચેટર પટર ચાલુ જોઈ. બોલ મમ્મી. એમ કહેતી હતી કે 5 દિવસની જયા પર્વતી હતી તે ડાચો ઓળખ થઈ ગઈ એમ નથી કહેતી. અને એમ કે તડકો લાગી હોય કે જો કઈક બોલે વરી. ફ્રેન્ડ્સ, તમારી વાડીમાં કેવો ખળ છે કોમેન્ટમાં કહેજો જરાક. અમારે જ છે કે તમારે કોઈને છે? અને હવે તો માંડવીએ પીર્યું મંડ્યું પડવા. હવે એને તડકો જઈએ. ખાસ કે હવે તડકો થાય તો મસ્ત બધો મોલ ચાકા જેવો થઈ જાય. જો છે ને પીરી લીલી નથી પીરી છે. આજ મોસમ સારો એમ પવન ને આવ્યો અસલ આવે મસ્તીનો. ચલો મરચી બતાવું છું તમને. જો વાવાઝોડામાં ચોઈ પીતી આવડી આવડી થઈ છે. ખડો બહુ છે પણ વાંધો નહીં આવે. આપણે જો કાલ આનું જ વારો લેવાનો છે. જોઈ લ્યો સન બાકી ખડ. ખડમાં તો હજુ વખતે આપણે વાડીમાં આપણી ખડ જ છે. જયા પાર્વતીમાં આવીને તારે બધી જગ્યાએ જવામાં કરવામાં ખડવારી થઈ ગઈ. જોઈ લ્યો ડોલી નીંદે. જો દવા છાંટીને આવે છે. પલાખી વારી નીંદી આ વખતે તો આમ ગારામાં નીંદવા વાળી હાલશે. વરસાદ રહેતો નથી, તડકો થતો નથી, સાથી કઈ હાલતા નથી.
રાપડી કે કઈ ગારો જરાક વરસાદ રહ્યો નથી કે હાલો બધા નીંદવા, બાકી નોકર મેળ નહીં આવે કેમ કે નીંદસી નહીં તો આ ખડમાં જીવાત બહુ આવે. અને પાછો અમારે તો બકાલામાં રાપડી એનું હાલે, સોરી રાપડી તો હાલે હાથી એનું હાલે. જોવો આપણું હાથી ગણું થઈ ગયું, ચાલો કેવો ગારો લાગે જરાય નથી લાગતો. જોવો આપણે જો નિંદાઈ ને વાહો વાહ રાપડી હાલતી જ આવે એટલે હે ને આમાં ખડ પાછું ના ઉગી, નકર આ બહુ ખડ થાય આવી હજુ વખતે. આટલું આટલું નિંદા રાખે નીંદવાનું ખૂટતું નહીં. જો અહીંયા નિંદી પછી વા ત્રણ જણા નિંદે. બધા એમ તારે હો હો મુખે નીંદવા વારી જ હાલે હે. જો વા એને નીંદે હે પાંચેક જણા. હા જેવા કોરાઠું નીંદો એટલે વાડીમાં નામી મણ થઈ ગયા. ચાલો દોસ્તો નીંદાઈ ગયું, જો તો હવે જાશું ઘરે, કરી લઈએ આપણે પાણીપુરીની તૈયારી. ચાલો મહિલા ઘરે જઈને જોવો વાદળામાંથી સૂરજ હવે આ થંભવાની તૈયારી ખેદી જરા જરા દેખાય હે. ચાલો ગુડ ઇવનિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ સાંજ પૂર્ણ. તો ચાલો હવે જાશું ઘરે, બાય બાય. જાલંધર ની વીડી રોગેરો ગું જાલંધર જ છે અને તો દવાય ના લાગે, દવા માયરી તોય પણ દવા નહીં લાગી. હવે શું થાય, બે ત્રણ દીમાં રિઝલ્ટ આવે તો સારું, બાકી નકર હવે આમાં વરસાદ રહીએ તો અહીં થાય, નકર આ મોટું મોટું થઈ જશે. જો તે પહેલાં જ નીંદી લેવું છે, બાકી નહીં તરા પછી બહુ જબરું થઈ જશે, પછી બહુ વહમું લાગે. આપણા ચણા પલાળવા આપણે નાખ્યા હતા, એકદમ મસ્ત પલળી ગયા. જો પોચા થોડાક પડી ગયા છે, હવે બાફવા નાખશે એટલે રેડી થઈ જશે. તો ચાલો બાફી લઈએ હવે અને અને બટકા બટકા ડુંગળી બધી તૈયારી કરી લઈ, ત્યાં તો પપ્પા પૂરી લઈ આવે. ચાલો દોસ્તો હું જઈ રહી છું પપ્પા સાથે પાણી પૂરી લેવા. દોસ્તો હર્ષિદી બેગ્સ માં આવી જજો પાણીપુરી ખાવા. આ છે મારા પપ્પા ના જૂના મિત્ર. જો દોસ્તો જૂના મિત્રો છે, અહીં રામનાથ સોસાયટીમાં જ્યારથી મારા પપ્પા કામ કરતા ત્યારથી એક કોલ કરો એટલે પાણીપુરી રેડી જ હોય. હરસિદ્ધિ બેક્સ આવી જાજો પાણીપુરી ખાવા. જો ફ્રેન્ડ્સ ભીડ અહીં હંમેશા ગરાગી જ હોય, બહુ મસ્ત પાણીપુરી બનાવે છે. આમની દુકાન છે રામનાથ સોસાયટીમાં ખંભાલિયા, બહુ સરસ પાણીપુરી બનાવે, એકવાર મુલાકાત લેજો. પાણીપુરી ખાવી ને. જો બટેકા ડુંગરી બધું હલે, ખજૂર પલાળી દીધો છે ડોલી ને ચણા બફાઈ ગયા અને બટેકા મૂક્યા. જો બાફવા એટલે રેડી બફી જાય પછી ખાઈ લઈએ. એટલો બટેકા ટમેટા પૂરી પાણીપુરી. ચાલો ફ્રેન્ડ્સ પાણીપુરી ખાવા.
હેલો ફ્રેન્ડ્સ, પાણીપુરી ખાઈ લીધી અને જો મોજ પડી ગઈ. તો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું, જલ્દી જ મળશું નવા વિડીયોમાં. તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અમારા વિડીયો ગમે તો. અને ચલો બાય બાય. આજ તો તીખું તીખું પાણી ખાધું હતી, એકદમ મોળો લાગે. તો ચલો બાય બાય, ટેક કેર, જય દ્વારકાધીશ, જલ્દી જ મળશું નવા વિડીયોમાં.